હેલો ફ્રેન્ડ્સ બુલેટિન ઇન્ડિયામાં આપનો ફેવરેટ પ્રોગ્રામ બોલીટેલી મિર્ચ મસાલામાં આપની સાથે હું જોઈનારાજ મિત્રો બોલીવુડનું નામ પડે અને કાન બોલીવુડમાં શું થયું હશે શું સ્પાઇસી ખબર હશે તે જાણવા માટે આતુર થઈ જાય છે તો ચાલો જણાવીશ તમને કે સોનેરી પડદે શું નવું ચાલી રહ્યું છે બી ટાઉનના સ્ટાર્સ હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે આજે પણ સ્ટાર્સ અને તેમની ફિલ્મો તેમજ તેમના શો ચર્ચામાં જોવા મળી રહ્યા છે

તેમનું બ્રેકઅપ થઈ ગયું છે જી હા આ સત્ય હકીકત છે ટાઈગર શ્રોફ અને દિશા પટાનીએ પરસ્પર સહમતિથી પોતાના સંબંધનો અંત લાવ્યો છે જો કે ટાઈગર શ્રોફ અને દિશા પટાની બંને આ બ્રેકઅપ અંગે કોઈ ટિપ્પણી ન કરવાનો નિર્ણય લીધો છે પરંતુ ટાઈગરની નજીકના સૂત્રે બંનેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે ત્યારે અનેક ચાહકો આ સમાચારથી નિરાશ થઈ ગયા છે પરંતુ સવાલ હવે એ થશે કે આટલા સમયના લવ રિલેશન પછી અલગ થવા પાછળનું કારણ શું તો એ પણ તમને જણાવી દઈએ કે તેમનો સંબંધ તેમની કારકિર્દીની વચ્ચે આવી રહ્યો હતો તેથી બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હવે આગળ વાત કરીએ તો બીજા નંબરે તેના ન્યૂડ ફોટો શૂટ ને લઈને ખૂબ જ ચર્ચામાં છે અને અનેક લોકોને રણબીરસિંહનું ન્યૂડ ફોટોશૂટ પસંદ નથી આવ્યું રહ્યું તો ઘણા લોકોએ રણબીર સિંહ પર મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો છે

પહેલી વાર કોઈ પુરુષ આવી રીતે જોવા મળ્યો છે આ પછી બધી બાબતોમાં સમય બગાડે છે આવી બાબતમાં એફઆઈઆર કરવાની શું જરૂર છે તમને જણાવી દે કે રણવીર વિરુદ્ધ આઈપીસીની કલમ પાંચસો નવ બસો બાણું બસો ચોરાણું આઈટી કલમ સડસઠ એ હેઠળ ન્યૂડ ફોટોગ્રાફ્સના

ટિપ્પણી પણ કરી હતી અને ટિપ્પણી કરતા તેણે લખ્યું હતું કે હે ભગવાન મેં તેને બેબી બ્લૂમ તરીકે વાંચ્યું છે તે જ સમયે કેટલાક ચાહો પણ રક્ષંદા ખાન ને સમર્થન આપવાની પીછે હઠ કરી ન હતી મોની રોયના ફોટો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું તમે બેબી બ્લૂમ લખ્યું છે હું પ્રાર્થના કરું છું કે આ ખરેખર સાચું બને તો બીજી તરફ મોની રોયના ફોટો પર કોમેન્ટ કરતા અન્ય યુઝરે લખ્યું હતું આપે તો એક ક્ષણ માટે એટેક આપી દીધો તમને જણાવી દઈએ કે મોની રોય પહેલાં કરીના કપૂર અને અંકિતા લોખંડે પણ લૂઝ ફિટિંગ કપડાં પહેરવા માટે પ્રેગનન્સીને લઈને યુઝરનો શિકાર બન્યા છે હવે આગળ જો વાત કરીએ લેટેસ્ટ ખબરોની તો એ રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ શિવાંગી નો ભાગ બની શકે છે પરંતુ હવે અભિનેત્રીએ સલમાન ખાનના સોંગે પોતાનું મૌન તોડ્યું છે અને તેણે કહ્યું છે કે તે આ સોનો ભાગ નહીં બને ફેમસ ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ યે રિશ્તા ક્યાં કહેલાતા હે દ્વારા લોકોના દિલમાં જીત મેળવી છે ત્યારબાદ અભિનેત્રીએ ખતરો કે ખિલાડી બારમાં પણ હાથ અજમાવ્યો હતો જોકે અભિનેત્રી ટૂંક સમયમાં સો બહાર થઈ ગઈ હતી પરંતુ કહ્યું છે કે તે પોતાને સલમાન ખાનની બિગ બોસ સિક્સટીન માટે લાયક નથી માનતી વધુમાં તેણીએ કહ્યું છે કે મને નથી લાગતું કે હું બિગ બોસ સિક્સટીનને લાયક છું કારણ કે હું આવી ઉશ્કેરાટ ભરી પરિસ્થિતિ

પર કટાક્ષ કર્યો છે 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 અને કહ્યું કે કે મને લાગે આ મેરેજ બ્યુરો બની ગયો છે કારણ કે મોટા ભાગના સ્પર્ધકો એક કપલ તરીકે બહાર નીકળે છે તો જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે બિગ બોસ સિક્સટીન માટે અર્જુન બિજલાણી અને મુનવર ફારૂકી કન્ફર્મ થઈ ગયા છે જોકે પાછળથી લોકઅપ વિજેતાએ કહ્યું કે તેનો તેનો ભાગ બનવા માટે અત્યાર સુધી સંપર્ક કરવામાં આવ્યો નથી તો તમને જણાવી દઈએ કે બિગ બોસ સિક્સટીન માટે મનોરંજન જગતના ઘણા સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે જેમાં દિવ્યાંક ત્રિપાઠી મુનવર ફારૂકી અંજલી અરોરા કાવેરી પ્રિયમ ફેઝલ શેખ અને જન્નત ઝુબેરનું નામ સામેલ છે તો ફ્રેન્ડ્સ આવી જ બીજી બોલીટેલની રસપ્રદ વાતો માટે ફરીથી મળશું આજ સમયે આજ ચેનલ પર ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા